હું કાયમી ડુંગળી વાવું છું વર્ષો વર્ષ, ને હું મેં આ પ્લાસ્ટિકમાં ટ્રાય કરી છે. પ્લાસ્ટિક બાલ્સન કંપનીનું છે, ગમે કંપનીનો પાસરે કાંઈ તમને એમ ફાયદો થાય નહીં. કંપની જોવી પડે, એમાં ઉત્પાદન જોવું પડે. બાલ્સન કંપનીમાં કાગળ 25 માઇક્રો લ્યો, 18 લ્યો, ઉત્પાદનમાં ફેર પડે. ને આ બાલ્સન કંપનીનો એટલો ફાયદો છે કે તમારે નિશ્ચિતથી વોલમાં અંદર આંગળી નાખો તો મોતિયા ન વરે, એની ખાસિયત છે. બીજી કંપનીના ગમે એ લ્યો તો નીચે આંગળી નાખો તો મોતિયા વરે. તાપમાન ગમે એટલું હોય તો નીચે તમને તાપ ન લાગે. ને મશીનમાં ગમે એવો ટાઈટ કરો, આ કંપનીનો કાગળ નથી લાંબો થતો, નથી ટૂંકો થતો. જે હોય એ જ સ્થિતિ મારીએ. ને કાયમી માલુકે પારામાં મૂરિયા બહુ મોટા થાય ને પારો બહુ ઊંચો થાય તો આ કાગળ જરાય આઘા પાછો થતો નથી. આ કંપનીનું એટલું કામ સુપર છે. સારફૂટનો કાગળ છે આપણી પાસે, ને એમાં 8 લાઇન છે, 4-4 ઇંચના સેન્ટર ગાળામાં વોલ છે, ને 2 બાજુ 6-6 ઇંચ ખાલો કાગળ છે, ને 1 ઇંચનો વોલ રાખ્યો છે. એટલે સોંપણી કરવામાં મજા આવે, નો નાનો પડે, નો મોટો થાય, ખડ ઓછું, ખડનો બિયાવો ઓછો માલું કરી ઉગે. એટલે મને ઉત્પાદન ડબલ લાગે છે. ખર્ચો સોંપવાનો થયો, એ બીજો ખર્ચો કાંઈ થયો નથી. આપણે બાલ્સન કંપનીમાંથી કાગળ લઈને ને મર્સિંગ કરેલું છે, ને આ બાજુ સાદું છે. આપણે કાયમી વાવી છીએ, તમે જોવો એટલો ફેર છે. ને આ કંપનીને સિવાય કાગળ ન લેતા, તમે ભલે 10 વાવતા હોય તો 5 વીઘા જ વાવજો, પણ આ રીતે વાવજો. ઉત્પાદન પૂરું આવશે, તમારો માલ સુપર થાય, માર્કેટમાં અડી કાઢશે જોહે તો તમે ક્યાંય અટકશો નહીં, ને બધી રીતે તમારે ફાયદો હોય. આ રીતે વાવવાનું હવે ભૂલી જાય. બાલ્સન કંપનીનો કાગળ છે ને, એમાં 60% તમારે ખર્ચો બચે, દવામાં બહુ ખર્ચો ઓછો. આમાં અમે ડબલ રાઉન્ડ કર્યા છે, ડબલ કરતા ના ન કહેવાય. ને આમાં હાવ નોર્મલ રાઉન્ડ આવેલું જાય, ખાતર ઓછું આવે. આમાં 20 કિલો દઉં છું, આમાં 2 ડેક ઠલવું 50-50 કિલોની. હવે બે વિચાર કરો તોય કેટલું કામ કર્યું આ ખાતરે. આ ખાતર તમે દો ને એટલે સીધું મોઢામાં જાય. આ નાખો, પાણી ભેગું ઓગરે, તે પછી અમુક ટકા મળે, અમુક ટકા ન મળે. નહીં નિંદામણ નાશક, નહીં તમારે પાણી વારવાનું. પાણી આમાં ઓના કરતાં 60% ઓછું પાણી જોઈ, ને એક સરખી સાઈઝ થાય. ને ગાંજા જોવો અટાણે તમે, અંગોઠા જેવા એક જ ધારા છે, નાના મોટો એ કંઈ નથી. કલર કાયમી કાળો જ રહે છે, ને ઉમાં જોવો તો પીડાશવાળો રહે છે. આપણે ડાયરેક્ટ વાવો ને એમાં ને આમાં 70% ફેર છે. 2 હાઈરેજ તારીખમાં વવાની છે, એમાં પહેલેથી કાયમી શેડું જ બૈરા રાખી છે. આમાં દવા 50% જોઈ, ખાતર ઓછું દીધું, ને ઉત્પાદનોના કરતાં મને ડબલ આવશે એવું લાગે છે. ઓમાં આપણે અટાણે હોથી હવાઓની ગણતરી કરવાની. આમાં મને અંદાજ અટાણે તો 200નું તો હું કહું છું, પણ થાય વધારે. ને કાગળ લ્યો ને તો બાલ્સન કંપનીનો જ લઈ જાઓ. અમે તો 2 સાર કંપનીનો વાપરી લીધો, કીએ કાંઈ ને હાલે કાંઈ. આમાં દેવા ટાણે તમને બતાવે, સેમ્પલ બધાય, તમને ભોરવી દે. અમે 2 વખત છેતરાઈ ગયા, 25 માઇક્રો કહેતા હતા અને 18 માઇક્રો નીકળ્યા. 2 મહિના થાય તો માલુકે મૂળ ને બધું, માલુકે માટીને બધું ઊંચું થાય ને એટલે ફાટવા મને. ને આ બાલ્સનમાં તમારે કોઈ હજી જો ફરિયાદ અમારે નથી. આ 2 વર્ષથી વાપરી છે, ને સોંપવા ટાણે મજૂરને મજા આવે છે. મેં મરસી અમારે ઘણા હગાવાલાને બધાને વવરાવી, કીધું વાવશે તો પ્લાસ્ટિકમાં વાવજો, જો ઓમ વાવતા નહીં. ને બધાને વવરાવી અટાણે બધાને ડબલ ઉત્પાદન આવશે. ઓલી સોંપેલ છે ને એના કરતાં લ્યો. કાંઈ એને દવા સિવાય કોઈ વસ્તુ કરવાની નહીં, પાવાની નહીં, નીંદવાની નહીં, નાકું વારવા જવાનું. દવા સાટી આવે એટલે વાર્તા પૂરી, 8 વાડીએ 3 દિવસ 7 દિવસ, ને ઉત્પાદન પુષ્કળ આવશે એટલે બધાને આવડી આવડી થઈ. તમે ગમે ખેડૂત કાગળ લેવાની ઈચ્છા થાય તો બાલ્સન કંપનીનો જ કાગળ લઈજો. થોડો વાપરો પણ સારો કંપની, બાલ્સન સિવાય બીજો વાપરતા નહીં. 2 વર્ષે સબસિડી હોતે અમને મળી ગઈ છે, આમાં સરકાર માન્ય છે. ને બહુ એની અમને મજા આવી કામ કરવાની, પૂરેપૂરો અટણ લગે હજી હાલની તકમાં સપોર્ટ આપે છે.